હેલો નમસ્તે એન્ડ વેલકમ ટુ ઓટીટી ઇન્ડિયા. હું સુરભિ ફરી એક વખત લઈને હાજર છું આપની ફેવરેટ ફિલ્મી અને ટીવી દુનિયાની ચટપટી ખબરો. તો સૌથી પહેલા હું તમને એક સીન એક્સપ્લેન કરું, એ સીનથી તમે ગેસ કરો કે કયા મૂવીની વાત થઈ રહી છે. સની દેઓલ હેન્ડપંપ ઉખાડી રહ્યા છે. તમે છો ને બિલકુલ વિચાર્યા વગર તરત જ ગેસ કરી લીધું હશે કે હું મૂવી ગદરની વાત કરી રહી છું. બિલકુલ આ ગદરે છે ને મનમાં ઇમ્પ્રેશન જ એવી છોડી છે કે કોઈ પણ એક સીન વાત કરે ને છતાં ખબર પડી જાય કે આ ગદરનો જ સીન છે. તો બસ આટલી જ્યારે જોરદાર મૂવી બની હોય ને આટલી હિટ થઈ હોય તો એનો બીજો ભાગ બનવો તો ઓબ્વિયસ છે જ. હવે અમે તમને જણાવ્યું હતું ને કે ગદરનો બીજો ભાગ બને છે, ત્યારે હવે તમે રાહ જોતા હોય કે ગદર 2નું શૂટિંગ ક્યારે શરૂ થશે, ગદર 2નું રિલીઝ ક્યારે થશે. તો અગર તમે આ રાહ જોતા હોય તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે, કારણ કે ગદર 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જી, ખુદ ડિરેક્ટર અનિલ શર્માએ આની સેટ પરની તસવીરો શેર કરી છે. ત્યારે આવો જોઈએ શું છે વધારે માહિતી ફિલ્મ ગદર 2ની. આખરે ફેન્સની આતુરતાનો અંત આવ્યો. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 ધ કથા કન્ટિન્યુઅસનું શૂટિંગ આખરે શરૂ થઈ ગયું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અને 2001ની સુપરહિટ ગદર એક પ્રેમ કથાની સિક્વલનું શૂટિંગ પંજાબના અમૃતસર પાસે થઈ રહ્યું છે. સની દેઓલ અને અમિત શાહ તારા સિંઘ અને સકીનાની ભૂમિકાઓનું પુનરાવર્તન કરી રહ્યા છે અને તેમના કેરેક્ટરનો ફર્સ્ટ લુક પણ શેર કરવામાં આવ્યો છે. ડિરેક્ટર અનિલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ગદર 2 વિશે દરેક અપડેટ શેર કરે છે અને સેટ પરથી ફોટોઝ પણ શેર કરે છે. શિયાળાની ટોચની સિઝન શરૂ થાય તે પહેલાં ફિલ્મનું શૂટિંગ આગામી અઠવાડિયામાં થોડા સમયમાં અમૃતસર અને હિમાચલ પ્રદેશમાં શરૂ થશે. ગદર એક પ્રેમકથા ભારતના શીખ પુરુષ તારા સિંઘ એટલે કે સની દેઓલ અને પાકિસ્તાનની મુસ્લિમ મહિલા સકીનાના પ્રેમ પ્રકરણની આસપાસ ફરે છે. વાર્તા એની આજુબાજુ ફરે છે કે તેઓ એ સમય કેવી રીતે મળે છે જ્યારે સાંપ્રદાયિક અશાંતિ હોય છે, ચારે બાજુ નફરત હોવા છતાં તેઓ એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડે છે અને તેઓ એકબીજા સાથે રહેવાનો રસ્તો કેવી રીતે શોધી કાઢે છે. તેઓને એક પુત્ર પણ છે જેનું નામ જીતે છે, જેનું પાત્ર ઉત્કર્ષ શર્માએ નિભાવ્યું હતું. હવે એવું કહેવાઈ રહ્યું છે કે ગદર 2 ધ કથા કન્ટિન્યુઅસ એક પુખ્ત વયના જીતેની પ્રેમકથા પર આધારિત હશે. જોકે તેની સામે ફિમેલ લીડમાં કોને કાસ્ટ કરવામાં આવ્યું છે તેનો હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જોકે જ્યારે તેમની લવ સ્ટોરી ફિલ્મનો મુખ્ય ભાગ હશે ત્યારે તારા તરીકે સની દેઓલ પણ મુખ્ય હીરો તરીકે દેખાશે. ફરી એક વખત તેમના ગુસ્સાવાળા અને પ્રેમાળ સ્વભાવના અવતારમાં સની દેઓલ પરત ફરશે. ફિલ્મ ગદર એક પ્રેમ કથા તેના સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર માની એક રહી છે, જેણે અન્ય ફિલ્મો માટે બેન્ચમાર્ક સેટ કર્યો અને હવે ગદર 2 પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સની દેઓલના ચાહકો આ ફિલ્મની જાહેરાત બાદ જ ઉત્સાહિત છે. તો હવે જો એ રહ્યું કે ગદર 2 ગદર એક પ્રેમ કથા જેટલી જ કન્ટિન્યુઅસલી હિટ મેળવે છે કે નહીં. જ્યારે પણ કોઈ કપલ હોય ને, ખાસ કરીને બોલિવૂડનું કપલ, ત્યારે તે ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે અને જ્યારે એજ ડિફરન્સ કે કોઈ પણ આવું ફેક્ટર હોય ને ત્યારે તો સતત જ્યારે તેઓ બહાર નીકળે કે કોઈ આઉટિંગ માટે જાય, કોઈ ડેટ માટે જાય, ત્યારે સતત તેના ઉપર પેપરાઝીની નજર રહેતી જ હોય છે. આવું જ એક કપલ છે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા. અર્જુન અને મલાઇકાના રિલેશનશિપની ચર્ચાઓ તો ખાસા સમયથી ચાલી રહી હતી, પરંતુ તેઓએ ઓફિશિયલી હવે અનાઉન્સ કર્યું છે કે તેઓ રિલેશનશિપમાં છે. અવારનવાર હવે તેઓ પેપરાઝી સામે એકબીજા સાથે ફોટોસ પડાવે છે. ત્યારે આ વચ્ચે એવી પણ ખબર આવી રહી હતી કે 2022માં અર્જુન અને મલાઇકા લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે લગ્નની બધી ચર્ચાઓ વચ્ચે અચાનકથી એવી ખબર આવી કે અર્જુન અને મલાઇકા અલગ થઈ ગયા છે, એકબીજાથી બ્રેકઅપ કરી લીધું છે. ત્યારે શું લગ્નની વાતો સાચી છે કે બ્રેકઅપની? અને જો બ્રેકઅપ કરી જ લીધું હોય તો લગ્નની ચર્ચા ક્યાંથી ઉઠી રહી છે ભાઈ? તો આવો જોઈએ શું છે અર્જુન અને મલાઇકાના બ્રેકઅપ પાછળનું સત્ય. ઇન્ડસ્ટ્રીમાં આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના ઘણા કપલ લગ્ન કરી રહ્યા છે, ત્યારે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચે અચાનક બ્રેકઅપ થઈ ગયાના સમાચાર છે. આ કપલ પોતાના રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેઓએ એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાની પુષ્ટિ કરી હતી. તેઓએ જાહેરમાં પાપરાઝી સાથે પોઝ આપવાનું પણ શરૂ કર્યું છે. હકીકતમાં તેઓ એવા કપલમાંના એક છે જેઓ 2022માં લગ્ન કરે તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે બંને પોતાના સંબંધોનો અંત લાવ્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. અહેવાલો એ છે
के अर्जुन अने मलाइका क्रिसमस 2021 अने नवु वर्ष 2022 एक साथे उजवशे नहीं अने आने टाकीने एवुं कहेवामां आवी रह्युं छे के अर्जुन अने मलाइका वच्चे बधुं बराबर नथी। तो सत्य शुं छे? ठीक छे, वात साची छे के अर्जुन अने मलाइका आ वखते क्रिसमस के नवा वर्षनी आसपास पार्टी नथी करी रह्या अने कदाच तेमना सर्कलमां अन्य लोको साथे तेमनी घरनी पार्टी अथवा स्पेशल गेट टुगेधरनी तस्वीरो पण न मळी शके। परंतु आ वातने ब्रेकअप साथे कोई लेवा देवा नथी। अर्जुन अने मलाइका हजु पण एकबीजा साथे छे अने एकबीजाना प्रेममां छे। વાત એમ છે કે આ દિવસોમાં અર્જુન તેની ફિલ્મ કુત્તેની શૂટિંગમાં વ્યસ્ત છે, તે સખત શેડ્યુલ પર છે અને આ જ કારણ છે કે તે ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે પાર્ટી માટે સમય નહીં કાઢી શકે। આ એ જ હકીકત દ્વારા પણ સાબિત થાય છે કે થોડા સમય પહેલા અર્જુને મલાઈકાનો આભાર માનતા એક સન્ડે લંચનો ફોટો શેર કર્યો હતો અને તેણીએ આ ટેસ્ટી ડિશ માટે પોતાની ગર્લફ્રેન્ડ मलाइका ने श्रेय आप्यो हतो। इंस्टाग्राम पर स्टोरी सेक्शन पर आ फोटो शेयर करता अर्जुने लख्यु, बेंड्रामा टर्किश एक्स शेफ मलाइका द्वारा लावामां आव्या। आ वात साबित करे छे के मलाइका ने अर्जुन एकबीजाथी खूब ज खुश छे अने ते बन्ने वच्चे ब्रेकअप नी जे चर्चा चाली रही छे ते चर्चा बिल्कुल एक अफवा छे। બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન જ્યારે પણ કોઈની સાથે મિત્રતા કરે ને ત્યારે મિત્રતા નિભાવી જાણે અને દુશ્મની પણ નિભાવી જાણે, ત્યારે સલમાન ખાનના માત્ર કોઈને તેમના કરિયરમાં ઉપર આવવામાં, કોઈને ફાઇનાન્શિયલી, પરંતુ દરેક રીતે પોતાના મિત્રોને તે મદદ કરવા માંગે છે। ત્યારે સલમાન ખાન અને સાજિદ નાડિયાદવાલાની મિત્રતા પણ ઘણી જૂની છે। તેઓ પ્રોફેશનલી તો એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ પર્સનલી પણ તેમના રિલેશન એ ફિલ્મો કરતાં ઘણા ઊંચા છે। ત્યારે હાલમાં સાજિદ અને સલમાન ખાન ફરી એક વખત એકબીજા સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે કભી ઈદ કભી દિવાળી। હવે આ મૂવી તો બની રહી છે, મૂવી ચર્ચામાં હતી, ત્યારબાદ કોરોનાના પીરિયડના કારણે મૂવી થોડી બેક સીટ લેવામાં આવી, મૂવી ઉપર કામ કરવાનું ઓછું કરવામાં આવ્યું, ફરીથી આ પ્રોજેક્ટ હવે શરૂ થઈ ગયો છે। ત્યારે સાજિદ નાડિયાદવાલાને ફાઇનાન્શિયલી થોડી ભીંસ પડી આ પ્રોજેક્ટને લઈને, ત્યારે તેમણે સલમાન ખાનને એક સ્પેશિયલ રિક્વેસ્ટ કરી અને ભાઈજાન તો પોતાના મિત્રો માટે કંઈ પણ કરી જાણે છે। ત્યારે સલમાન ખાને સાજિદ નાડિયાદવાલાને એવી મદદ કરી કે સાજિદ નાડિયાદવાલાને તેનાથી 25 કરોડ રૂપિયાનો ફાયદો થયો। ત્યારે આવો જોઈએ સલમાને તો એવું તો શું કર્યું। સલમાન ખાન અને સાજિદ નાડિયાદવાલાની મિત્રતા ઘણી જૂની છે। આ જોડી તેમની ફિલ્મો ઉપરાંત એક વિશેષ બોન્ડ શેર કરે છે। સલમાનની ફી પરની નવીનતમ અપડેટ તે વાત સાબિત પણ કરે છે। બંને જુડવા અને કિક જેવી હિટ ફિલ્મો આપી છે, હવે તેઓ બીજી મોટી ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં ફરી એક વખત એકબીજા સાથે કામ કરવા માટે તૈયાર છે। આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે, કોવિડના કારણે આ પ્રોજેક્ટ શરૂ થવામાં આટલો લાંબો સમય લાગ્યો અને ફિલ્મ ચર્ચામાંથી બહાર થઈ ગઈ, પરંતુ હવે આ ફિલ્મ ફરીથી ચર્ચામાં છે અને તેનું કારણ છે સલમાને સાજિદ માટે કરેલી ફી માફી। તાજેતરના અહેવાલ મુજબ સાજિદ નાડિયાદવાલાએ સલમાન ખાનને તેમની ફી ઓછી કરવા થોડી વિનંતી કરી હતી, કારણ કે કોવિડને કારણે તેમને ઘણું નુકસાન સહેવું પડ્યું। સલમાને આ વિનંતીનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને તેની ફીમાં 15% જેટલો ઘટાડો કર્યો છે। પરંતુ રસપ્રદ વાત એ છે કે વાજબી ડિસ્કાઉન્ટ આપવા છતાં સલમાનને તગડી રકમ મળી રહી છે અને તે 100 કરોડથી વધુ છે। હાલમાં આવી રહેલી એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન હવે કભી ઈદ કભી દિવાળીનો ભાગ બનવા માટે સંમત થઈ ચૂક્યા છે અને તેના બદલે તેને 125 કરોડ રૂપિયા મળવાના છે। પરંતુ હવે તેના નજીકના મિત્ર સાજિદને આ ફીઝમાં 15% છૂટ મળી રહી છે। એક્ચ્યુઅલમાં સલમાને આ ફિલ્મ 150 કરોડમાં સાઈન કરી હતી। એવું જાણવા મળ્યું છે કે સલમાન ખાનને પ્રોફિટનો પણ ભાગ મળશે, કારણ કે તેમનું હોમ પ્રોડક્શન સલમાન ખાન ફિલ્મ્સ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલું છે। વર્કફ્રન્ટ પર કભી ઈદ કભી દિવાળી સિવાય સલમાન ખાન ટાઈગર 3 અને કિક 2 તથા દબંગ 4 જેવા પ્રોજેક્ટમાં પણ જોવા મળશે। તેણે શાહરૂખ ખાનની પઠાણમાં પણ એક કેમિયો કર્યો છે। તેની છેલ્લી ફિલ્મ અંતિમ ધ ફાઇનલ ટ્રુથ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મમાં સલમાનની સાથે તેના જીજા આયુષ શર્મા પણ જોવા મળશે। ત્યારે સલમાન ખાને તો પોતાની મિત્રતા સાબિત કરી દીધી છે અને સાજિદ નાડિયાદવાલા પણ તેમની મિત્રતાની સારી કદર ગણી જાણે છે। ભારતના
बिस्किट बैरन तरीके जाणीता राजन पिल्लाई नुं जीवन घणुं इंटरेस्टिंग रह्युं छे। तेमना प्रशंसक छे, तेमना जे फॉलोअर छे, तेमना विशे जाणवा माटे वधु उत्साहित हता। तेमना नाना भाई तेना उपर बुक तो लखी, परंतु ते बुक ने एक फिल्म में कन्वर्ट तरीके जोवानुं तेमना फेन्सनुं सपनुं रह्युं छे। त्यारे हवे तेमना प्रशंसकोनुं आ सपनुं पूर्ण थवा जई रह्युं छे, कारण के अभिनेता अने डिरेक्टर पृथ्वीराज सुकुमारन ભારતના બિસ્કિટ બેરન એટલે કે રાજન પિલ્લાઈ પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે। આ ફિલ્મની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે અને આ ફિલ્મને લઈને ખુદ પૃથ્વીરાજ ખૂબ જ ઉત્સાહિત છે। તે પોતે આ ફિલ્મનું નિર્દેશન કરશે, પોતે આમાં એક્ટિંગ કરશે, લીડ રોલ ભજવશે। ત્યારે આવો જોઈએ શું છે વધારે જાણકારી આ બિસ્કિટ બેરન વિશે। અભિનેતા અને દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારન ભારતના બિસ્કિટ બેરન તરીકે જાણીતા રાજન પિલ્લાઈના જીવન પર આધારિત હિન્દી વેબ સિરીઝનું દિગ્દર્શન અને અભિનય કરશે। પૃથ્વીરાજ મુખ્ય ભૂમિકા ભજવશે અને પિલ્લાઈના જીવન વિશે જણાવશે। મંગળવારે યોડલી ફિલ્મે આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી। પ્રોડક્શન હાઉસે એક ટ્વીટમાં પ્રોજેક્ટની વિગતો શેર કરી છે। ટ્વીટમાં લખ્યું હતું કે ભારતના બિસ્કિટ કિંગની જીવન કથાથી પ્રેરિત એક હિન્દી વેબ સિરીઝ, જેમાં રાજન પિલ્લાઈ મુખ્ય ભૂમિકામાં છે અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પૃથ્વી ઓફિશિયલ સાથે આ શ્રેણીનું દિગ્દર્શન કરી રહ્યા છે। નિર્માતાઓએ આ સિરીઝમાંથી અભિનેતાનો પ્રથમ લુક પણ શેર કર્યો। આ પોસ્ટરમાં પૃથ્વીરાજ ચશ્મા પહેરીને વિમાનની બારીમાંથી શહેર તરફ બહાર જોઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। વ્યવસાય વેપારી રાજન પિલ્લાઈ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડર હતા। તે 1970ના દાયકાના મધ્યમાં સિંગાપોરમાં રહેતા હતા, જ્યાંથી તેમણે બિસ્કિટ કંપનીઓ નેબિસ્કો, હન્ટલી, પામર અને બ્રિટાનિયામાં એક હોદ્દો મેળવ્યો। 1993માં સિંગાપોરના કોમર્શિયલ અફેર્સ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી। 4 જુલાઈ 1995ના રોજ ભારતીય પોલીસે નવી દિલ્હીમાં 5-સ્ટાર લે મેરિડિયન હોટેલમાં પ્રી ડોન દરોડામાં તેની ધરપકડ કરી અને તેમને તિહાર જેલ લઈ જવામાં આવ્યા। પિલ્લાઈએ એક સારવાર માટે અપીલ કરી હતી, જો કે તેની અપીલ પર કોઈ પ્રતિસાદ ન મળ્યો અને પિલ્લાઈનું લિવર રિસોર્સિસની કારણે બીજા દિવસે કસ્ટડીમાં નિધન થયું। તેમના નિધન સમયે પણ તેઓ પ્રત્યાર્પણ સુનાવણીની રાહ જોઈ રહ્યા હતા। તેમના નિધન પછી રાજન પિલ્લાઈના નાના ભાઈ રાજમોહન પિલ્લાઈએ ગોવિંદન કુટ્ટી સાથે મળીને અ વેસ્ટેડ ડેથ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ રાજન પિલ્લાઈ નામનું પુસ્તક લખ્યું, જે 2001માં રિલીઝ થયું। પૃથ્વીરાજ સ્ટારર શ્રેણી હાલમાં પ્રી પ્રોડક્શનમાં છે અને 2022ના મધ્યમાં આ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ જશે। નુસરત ભરૂચા એક પછી એક મોટા પ્રોજેક્ટ કરી રહી છે અને આ પ્રોજેક્ટને લઈને તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે। હાલમાં જ નુસરત ભરૂચાની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ હતું ચોરી, અને હવે તે બીજા ઘણા મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે અને આ જ પ્રોજેક્ટમાંનો એક છે જનહિત મેં જારી। જનહિત મેં જારી જે દિગ્દર્શક રાજ ચાંડીલાએ લખ્યું પણ છે અને તેને ડિરેક્ટ પણ કરી રહ્યા છે, તેઓ એ હાલમાં એક લેટેસ્ટ અપડેટ શેર કરી હતી। હવે મામલો એમ છે કે એવી ચર્ચા ચાલી રહી હતી કે નુસરત ભરૂચાની આ ફિલ્મ બંધ થવાને આરે છે, કારણ કે આ ફિલ્મને ફાઇનાન્શિયલ લોસ થયો છે, એટલે કે ફાઇનાન્શિયલ સપોર્ટ ના મળવાને લીધે આ ફિલ્મ હાલ પૂરતી બંધ કરવાનો મેગર્સે નિર્ણય કર્યો છે। ત્યારે શું ખરેખર આ ફિલ્મ બંધ થવા જઈ રહી છે કે આ માત્ર અફવા છે? આ વિશે ખુદ આ ફિલ્મના ડિરેક્ટર રાજ ચાંડીલાએ વાત કરી, આવો જોઈએ। આ વર્ષે સપ્ટેમ્બરમાં રાઇટર અને ડિરેક્ટર રાજ ચાંડીલાએ તેમના જનહિત મેં જારી નામથી તેમના આગામી સાહસની જાહેરાત કરી હતી, જેમાં નુસરત ભરૂચા લીડ રોલમાં હશે। પાછળથી નવેમ્બરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ફિલ્મની શૂટિંગને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું, કારણ કે ક્રૂના કેટલાક સભ્યોને કોરોના સંક્રમણ પોઝિટિવ આવ્યું હતું। હવે સમાચાર એ આવી રહ્યા છે કે ત્યારથી ફિલ્મ મોટી મુશ્કેલમાં ફસાઈ ગઈ છે અને રોકી દેવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના નિર્માતાઓએ કેટલીક ગંભીર નાણાકીય તંગીને કારણે જનહિતમાં જારી ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું છે। દેખીતી રીતે અચાનક ભંડોળની અછતને કારણે આ ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે। જો કે આ ફિલ્મને બંધ કરવામાં આવી છે કે નહીં તે વિશે સ્પષ્ટતા કરતા લેખક અને દિગ્દર્શક રાજ ચાંડીલાએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ બંધ થવાથી ખૂબ જ દૂર છે। તેણે કહ્યું, ના, એવું બિલકુલ નથી,
ફિલ્મનું અમારું બીજો શેડ્યુલ 28ના રોજ શરૂ થયું હતું. અમે મિડલમાં થોડો વિરામ લીધો હતો કારણ કે અમારા ક્રૂ મેમ્બર્સ દિવાળીની ઉજવણી કરવા માંગતા હતા. પછી રામસેતુનું શૂટિંગ શરૂ થયું જે નુસરતે કર્યું, તે માટે હજુ પણ અમે ફિલ્મમાં ઘણું કામ કરી રહ્યા છીએ. જનહિતમાં જારીને મળતી નાણાકીય સહાય વિશે વધુ વાત કરતા રાજે કહ્યું, ખરેખર જનહિતમાં જારી સાથે અમને કોઈ નાણાકીય સમસ્યા નહોતી. ઘણા બધા ફાઇનાન્સર્સ હતા જેને અમે આ સાહસ ઓફર કરી શકતા હતા અને તેઓ આ ફિલ્મને ફાઇનાન્સ કરવા માટે તૈયાર હોય. ત્યારે નુસરત ભરૂચા સ્ટાર આ ફિલ્મ બંધ ન થવા અંગે તેમણે પોતાનો ખુલાસો આપ્યો. સાથે જ રાજ ચાંડીલે જાહેરાત કરી કે આ ફિલ્મનું શિડ્યુલ તેમણે કેવી રીતે નક્કી કર્યું છે. તેમણે કહ્યું, અમે 15 કે 16 ડિસેમ્બર સુધીમાં શૂટિંગ શેડ્યુલ પૂરી કરવાની વિચારી રહ્યા છે. પછી આવતા વર્ષે જાન્યુઆરીમાં અમે કેટલાક પ્રમોશનલ સોંગ્સ અને અન્ય બાબતોનું આયોજન કરી રહ્યા છીએ. અંતિમ રિલીઝ માર્ચ 2022 સુધી નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે હવે ખુદ ડિરેક્ટરે એ ક્લેરિફાય કરી દીધું છે કે નુસરતની આ ફિલ્મ બંધ થવા નથી જઈ રહી. ત્યારે તેમના ફેન્સ એક હાશકારો અનુભવી રહ્યા છે કારણ કે નુસરતે પોતે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ માટે કેટલા ઉત્સાહિત છે. આ ફિલ્મને લઈને નુસરતે પોતાની એક્સાઇટમેન્ટ જાહેર કરતા સેટ પરથી કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા. બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન એ એક એવા વ્યક્તિ છે કે જેમની ફેન ફોલોઈંગ મોટી સંખ્યામાં છે. લોકો પ્રોફેશનલી તો જાણે છે કે પ્રોફેશનલી સલમાન ખૂબ સારું કામ કરી રહ્યા છે. બોલિવૂડનું એક મોટું નામ છે. તેમના નામના કહેવાય ને કે ડંકા વાગે છે બોલિવૂડમાં. પરંતુ પર્સનલી ભાઈજાન કેવા છે? તેમની પર્સનલ લાઈફ વિશે તેમના ફેન્સ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. જાણવા માંગે છે કે સલમાન ખાન પોતાના નજીકના લોકો સાથે કેવો વ્યવહાર કરે છે, સલમાન એક્ચ્યુઅલમાં કેવા છે. તો જો તમારા મનમાં પણ આ બધા પ્રશ્નો આવતા હોય, તમે પણ સલમાન ખાનના ફેન્સ હોવ, તેમના વિશે વધુ જાણવા માગતા હો, તેમને નજીકથી ઓળખવા માગતા હો, તો તમારા માટે ખુશખબરી છે કારણ કે સલમાન ખાનના જીવન પર એક ડોક્યુમેન્ટરી બની રહી છે. અને આ ડોક્યુમેન્ટરીમાં તેમના નજીકના જ મિત્રો જણાવશે કે સલમાન એક્ચ્યુઅલ લાઈફમાં કેવા છે અને તે પર્સનલી કેવા છે, પર્સનલી તે પોતાના લોકોને કેવી રીતે ટ્રીટ કરે છે. ત્યારે આવો જોઈએ સલમાન ખાનની આ ડોક્યુમેન્ટરી વિશે શું છે વધુ વિગત. ભારતના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંના એક સલમાન ખાનના જીવન પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી રહી છે. આ સિરીઝ બતાવશે કે એક્ટર ઓફ કેમેરા કેવા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની સફરથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે તેના ઇક્વેશન જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં તેના કેટલાક વિવાદો વિશે પણ વાત કરવામાં આવશે. સલમાન સાથે કામ કરનારા તેના મિત્રો, પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો તેની સ્ટોરી જણાવશે. જણાવશે કે સલમાન પહેલા કેવા હતા અને હવે કેવા છે. તાજેતરમાં સલમાન ખાને પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે તેની મિત્ર અને રોમાનિયન એક્ટર અને મોડેલ લ્યુએલે વંતુર હતી કે જેણે આ જર્નીને એક ફિલ્મમાં બતાવવાનો વિચાર રજૂ કર્યો હતો. વિરાટ સરકાર દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટરી સિરીઝ એવા લોકો વિશે પણ વાત કરશે કે જેમણે સલમાન ખાને સુપરસ્ટાર બનવામાં મદદ કરી. સલમાન ખાને કહ્યું કે ઓક્ટોબરમાં ડોક્યુમેન્ટરી સિરીઝની શૂટિંગ શરૂ થઈ અને લોકો આ પ્રોજેક્ટમાં જોડાયા અને સલમાન વિશે તેમને ગમતી ન ગમતી ઘણી વસ્તુઓ વિશે વાત કરી. તેણે કહ્યું, તેમની આખી જર્ની ઈમાનદારીથી બતાવવામાં આવી છે. સલમાનની આ ડોક્યુમેન્ટરીની વાત કરીએ તો આ ડોક્યુમેન્ટરીને નામ આપવામાં આવ્યું છે બિયોન્ડ ધ સ્ટાર. આ ડોક્યુમેન્ટરીનું નિર્માણ સલમાન ખાન વિચ ફિલ્મ્સ અને એપ્લોઝ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવશે. ત્યારથી જ્યારથી આ પ્રોજેક્ટની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ત્યારથી સલમાન ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે સલમાન ખાનને નજીકથી જાણવાનો આ એક અનોખો અવસર હશે. સાથે સલમાન પોતાની આ ફિલ્મ પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે કારણ કે આ ફિલ્મથી સલમાનની એક ઇમેજ બની શકે છે. હાલ પૂરતો આ ખબરોમાં આટલું જ. આગળ પણ ફિલ્મી અને ટીવી દુનિયાની ઘણી બધી ચટપટી ખબરો લઈને હું સુરભી આપની સામે આવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો ઓટીટી ઇન્ડિયા, રગ રગમાં હિન્દુસ્તાન.